નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નિવિઝન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર ચેપ્ટર નંબર આઠ એટલે કે રાશિઓની તુલનામાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના દાખલા નંબર ચાર પાંચ છ અને સાત આ ચાર દાખલા વિશે અભ્યાસ કરવાનો છે તો ચાલો જોઈએ દાખલા નંબર ચાર એક વસ્તુની કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો હતી તેના પર ચારસો પચાસનું સમારકામ કરવામાં આવ્યું એટલે એક વસ્તુની કિંમત હતી પંદર હજાર પાંચસો એમાં ચારસો પચાસનું સમારકામ એટલે કે વધારાનો પાછળથી સરખી કરવાનો ખર્ચ કર્યો જો તેને પંદર ટકાના નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો જે વસ્તુ રહી એને પંદર ટકાના નફા સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત શોધો એક વસ્તુની કિંમત કેટલી હતી એટલે મૂળ કિંમત હતી એની પંદર પાંચસો તો લખીએ આપણે મૂળ કિંમત કેટલી હતી એની પંદર પાંચસો પછી તેના પર કરવામાં આવતો ખર્ચ એટલે કે સમારકામનો ખર્ચ સમારકામનો ખર્ચ કેટલો થયો ચારસો પચાસ રૂપિયા ચારસો પચાસ રૂપિયા હવે ચારસો પચાસનો ખર્ચ કર્યો વસ્તુ હતી પંદરસો પચાસની તો આપણને વસ્તુ પૈડી કેટલી તો એને કહેવાય પડતર કિંમતો ને શું કહેવાય પડતર કિંમત હવે પડતર કિંમત કઈ રીતના એનું ઉદાહરણ સમજીએ માની લો કે તમે પંદર હજારનું ફ્રીજ મોરબીથી લીધું કેટલાનું પંદર હજારનું અને અહીંયા મોરબીથી અહીંયા તમારા ગામ સુધી પહોંચવા માટેનું ભાડું હજાર રૂપિયા છે તો પંદર હજારનું ફ્રીજ પ્લસ હજાર રૂપિયા ભાડું તો પંદર ને એક સોળ તો તમારે ફ્રીજ કેટલામાં પડ્યું તો કે સોળ હજારમાં તો એ એની થઈ પડતર કિંમત તો એની પડતર કિંમત એટલે મૂળ કિંમત મૂકી પ્લસ સમારકામનો ખર્ચ એને કહેવાય ખરાજિયાત અથવા સમારકામનો કામનો ખર્ચ તો મૂળ કિંમત એની કેટલી હતી પંદર હજાર પાંચસો વધતા સમારકામનો ખર્ચ ચારસો ને પચાસ રૂપિયા તો ટોટલ ખર્ચ કેટલો થયો પંદર હજાર પાંચસો પ્લસ ચારસો ને પચાસ એટલે કે પંદર હજાર નવસો ને નો ટોટલ ખર્ચો થયો પંદર હજાર નો ત્યારબાદ હવે શું કીધું આ વસ્તુની પડતર કિંમત થઈ હવે આ પડતર કિંમતના પંદર ટકા લેખે વેચવાનું છે વસ્તુને પંદર ટકા નફા સાથે વેચવાની છે પંદર ટકા નફા સાથે વેચવામાં આવે છે નફા સાથે વેચવામાં આવે છે તો નફો બરાબર પડતર કિંમત એને ગુણ્યા કેટલા ટકા તો કે નફાના ટકા કેટલા ટકા હે તો એની પડતર કિંમત છે પંદર હજાર નવસો પચાસ નફાના ટકા પંદર તો મેં કીધું ટકા દૂર કરવા છેદમાં કેટલા મૂકવા પડે શો તો મીંડું મીંડું કેન્સલ તો એ જવાબ મળશે તમને સાદુ રૂપ આપો એટલે મળશે ત્રેવીસ બાણું પોઈન્ટ પચાસ રૂપિયા આટલો તો નફો મેળો આપણે શું શોધવાનું છે વેચાણ કિંમત તો વેચાણ કિંમત બરાબર એની પડતર કિંમત પ્લસ નફો હવે તમે કોઈ પણ વસ્તુ લીધી હોય માની લો કે તેર હજારની વસ્તુ લીધી અને તમને એમાં બે હજારનો નફો મળ્યો તમે વસ્તુની કેટલામાં વેચી હોય તો કે તેર ને બે પંદર તો એની પડતર કિંમત શું હતી તો કે પંદર નવસો ને પચાસ વત્તા નફો કેટલો એનો ત્રેવીસ બાણું પોઈન્ટ પચાસ પંદર નવસો પચાસ વત્તા ત્રેવીસ બાણું પોઈન્ટ પચાસ તો એ ટોટલ થયું અઢાર હજાર ત્રણસો ચોવીસ પોઈન્ટ પચાસ તો વસ્તુની વેચાણ કિંમત શું મળી તો કે અઢાર હજાર ત્રણસો ચોવીસ પોઈન્ટ પચાસ ત્યારબાદ દાખલા નંબર છ પાંચમો દાખલો આપણે પછી ગણશું કારણ કે એ દાખલો થોડો મોટો છે એટલે પહેલા જોઈએ છ વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુ પર છાપેલી કિંમત પર દસ ટકા વળતર મળતું હતું વળતર એટલે મેં તમને કીધું વળતર મળે એટલે એ રૂપિયા તમારે રકમમાંથી બાદ કરવા ના થાય તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ચૌદસો પચાસ માં એટલે કે એક જોડી જીન્સ ચૌદસો ને પચાસમાં અને બે શર્ટ દરેકના આઠસો પચાસ એક શર્ટના આઠસો પચાસ અને બીજા શર્ટના આઠસો પચાસ એટલે બે શર્ટ દરેકને આઠસો પચાસ ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો અહીંયા જીન્સની કિંમત કેટલી થશે જીન્સની કિંમત થાય ચૌદસો ને પચાસ રૂપિયા ત્યારબાદ બે શર્ટની કિંમત બે શર્ટની કિંમતો તો એક શર્ટના કેટલા છે આઠસો ને પચાસ તો બે શર્ટના બે ગુણ્યા આઠસો પચાસ એટલે એ રૂપિયા થશે સત્તરસો એ રૂપિયા કેટલા થશે સત્તરસો હવે આપણે કુલ ખરીદ કિંમત કેટલી થઈ આપણી સત્તરસો અને ચૌદસો પચાસ એ બંનેનો સરવાળો તો આપણી ખકી એટલે ખરીદ કિંમત તો ચૌદસો ને પચાસ વત્તા સત્તરસો કારણ કે તમે કોઈ દુકાને કપડાં લેવા જાઓ ચૌદસો પચાસનું તમને જીન્સ મળ્યું અને સત્તરસોના બેસઠ તો ટોટલ તમે કેટલા રૂપિયા આપશો તો કે ચૌદસો પચાસ સત્તરસોનો સરવાળો થાય એટલે એટલે કે એકત્રીસો ને પચાસ આપણી ખરીદ કિંમત થઈ એકત્રીસો ને પચાસ રૂપિયાની હવે આપણને વળતર કેટલું મળે છે વળતર દસ ટકા મળે છે તો આના દસ ટકા તમારે રકમમાંથી બાદ થઈ જાય તો વળતર બરાબર કુલ રકમ કેટલી છે એકત્રીસો ને પચાસ ના દસ ટકા એટલે એના દસ ટકા ટકા એટલે છેદમાં કેટલા મૂકવાના સો મીંડું મીંડું કેન્સલ મીંડું મીંડું કેન્સલ એટલે એ મળ્યા તમને ત્રણસો ને તમને ટોટલ રૂપિયામાંથી ત્રણસો ને પંદર રૂપિયા તમારે ઓછા દેવાના થશે જે તમે ડિસ્કાઉન્ટ મૂક્યો છો એ આપણું વળતર તો આપવાની રકમ અથવા તો ચૂકવવાની રકમ ટોટલ કેટલા આપણે આપવાના થાય રૂપિયા એકત્રીસો પચાસ એને માઇનસ ત્રણસો પંદર ટોટલ આટલા રૂપિયા આપવાના થાય એકત્રીસો પચાસ માઇનસ ત્રણસો પંદર એટલે અઠ્યાવીસો ને તો ગ્રાહકે ચૂકવવાના રૂપિયા કેટલા તો કે અઠયાવીસો પાંત્રીસ રૂપિયા ગ્રાહકે ચૂકવવા પડશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર પાંચ એક વીસીઆર અને ટીવી આઠ હજારનું એક એમ ખરીદવામાં આવ્યા એક વીસીઆર અને ટીવી આઠ હજારનું એક એવી રીતના ખરીદવામાં આવ્યા દુકાનદારને વીસીઆર પર ચાર ટકાની ખોટ ગઈ વીસીઆર પર ચાર ટકાની ખોટ ગઈ અને ટીવી પર આઠ ટકાનો નફો થયો વીસીઆર પર શું થયું ચાર ટકાની ખોટ ગઈ અને ટીવી પર આઠ રૂપિયાનો નફો થયો તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ શોધવાનો છે તો પેલા આપણે વીસીઆર માટે શોધીએ વીસીઆર માટે વીસીઆરની ખરીદ કિંમત કેટલી ખરીદવામાં આવી તો વીસીઆર માટે ખરીદ કિંમત એટલે એની ખકી આઠ હજાર રૂપિયા અને વેચવામાં ખોટ કેટલી વેચાણ વેચાણમાં ખોટ આવી ચાર ટકાની એની ખરીદ કિંમત આઠ હજાર રૂપિયા અને વેચાણમાં ખોટ આવી ચાર ટકાની વેચાણમાં થયેલી આઠ હજારના ચાર ટકા તો આઠ હજાર એના ગુણ્યા ચાર છેદમાં સો બે મીંડા બે મીંડા કેન્સલ આઠ ચોક બત્રીસ ત્રણસો વીસ રૂપિયા તો દુકાનદારને આઠ હજારની વસ્તુ વેચી અને એમાં ત્રણસો ને વીસ રૂપિયાની ખોટ ગઈ આ એને શું મળી ખોટ કેટલા રૂપિયાની ત્રણસો વીસ રૂપિયા તો વસ્તુની વેચાણ કિંમત શું હોય તો કે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઈનસ ખોટ વસ્તુની વેચાણ કિંમત શું હોય તો કે એની મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરના હોય એ વસ્તુની વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત મળી એની આઠ હજાર એમાંથી ખોટ કેટલી ત્રણસો વીસ રૂપિયા તો આઠ હજાર માંથી ત્રણસો વીસ બાદ કરો લે છોતેરસો ને એસી રૂપિયા તો વીસીઆરની વેચાણ કિંમત શું મળી આપણને વીસીઆર ની વેચાણ કિંમતો છોતેરસો ને એસી રૂપિયા મળી વીસીઆર ની વેચાણ વેચાણ કિંમત હવે ટીવી માટે વિચારીએ તો ટીવી માટે એની ખરીદ કિંમત કેટલી ટીવી માટે પણ એની ખરીદ કિંમત આઠ હજાર રૂપિયા ખાસ ધ્યાન રાખજો વેચાણમાં નફો કેટલાનો થયો વેચાણમાં તો કે પાંચ ટકા હવે કુલ નફો ટીવી માટેનો કુલ નફો તો આઠ હજારના પાંચ ટકા તો આઠ હજાર એને ગુણ્યા પાંચ છેદમાં સો બે મીંડા બે મીંડા કેન્સલ આઠ ને ચાલીસ ચારસો રૂપિયા તો નફો કેટલો મળ્યો ચારસો રૂપિયા તો એની વેચાણ કિંમત તો કે મૂળ કિંમત વત્તા નફો જો નફો હોય તો વેચાણ કિંમત મૂળ કિંમતમાં ઉમેરવાનો થાય ખોટ હોય તો બાદ કરવાની થાય તો આઠ હજાર પ્લસ ચારસો એટલે એ મળ્યા આઠ હજાર ચારસો હવે વસ્તુ એકની વેચાણ કિંમત કેટલી હશે વેપારીની કુલ ખરીદ કિંમત એ ખરીદ કિંમત આઠ હજાર વીસ હાર પ્લસ આઠ હજાર ટીવીના એટલે ટોટલ એને સોળ હજાર રૂપિયાની વસ્તુ ખરીદી ટોટલ કેટલી વસ્તુ ખરીદી એને સોળ હજાર રૂપિયાની વસ્તુ ખરીદી આઠ હજારનું ટીવી લીધું ને આઠ હજારનું વિશે હવે વેપારીની કુલ વેચાણ કિંમત વેપારીની કુલ વેચાણ કિંમત તો કે એકની વેચાણ કિંમત આઠ હજાર ચારસો છે વધતા બીજાની વેચાણ કિંમત છોતેરસો ને રૂપિયા છે કેટલી છે છોતેરસો ને રૂપિયા તો એ ટોટલ થયા સોળ હજાર ત્રણસો ને વીસ રૂપિયા તો જુઓ વેચાણ કિંમત અહીંયા કેટલી છે વધુ અને ખરીદ કિંમત ઓછી છે તો વેપારીને એકંદરે શું થશે નફો થશે કારણ કે વેચાણ કિંમત સોળ હજાર ત્રણસો ને વીસ છે અને ખરીદ કિંમત છે સોળ હજાર તો ત્રણસો ને વીસ રૂપિયાનો શું થશે નફો થશે ત્રણસો તો વ્યવહારમાં આ વ્યવહારમાં એકંદરે વેપારીને શું થયો નફો તો નફાની ટકાવારી આપણે સૂત્ર જોઈ ગયા હતા નફાની ટકાવારીનું શું હતું નફાની ટકાવારી એના બરાબર નફો છેદમાં મૂળ કિંમત એને ગુણ્યા સો તો અહીંયા નફો કેટલો છે આપણે ત્રણસો ને વીસ મૂળ કિંમત તો કે સોળ હજાર ગુણ્યા સો બે મીંડા બે મીંડા કેન્સલ મીંડું મીંડુ કેન્સલ સોળ દુ તો કેટલો બે ટકાનો નફો થયો કેટલો નફો થયો અહીંયા બે ટકાનો તો વેપારીને કેટલા ટકા નફો થશે આ રીતના વેચે એકમાં ચાર ટકાની ખોટ અને બીજામાં આઠ ટકાનો નફો તો વેપારીને બે ટકાનો નફો થશે ત્યારબાદ જોઈએ દાખલા નંબર સાત દાખલો સમજવા જેવો છે દૂધવાળાએ પોતાની બે ભેંસ રૂપિયા વીસ હજાર લેખે વેચી એટલે કે એક ભેંસના વીસ હજાર અને બીજી ભેંસના વીસ હજાર એમ પોતાની બે ભેંસ વીસ હજાર લેખે વેચી દુકાનવાળાએ એક ભેંસ પર પાંચ ટકાનો નફો બીજી ભેંસ પર દસ ટકાની ખોટ હવે એક ભેંસ પર પાંચ ટકાનો નફો અને બીજી ભેંસ પર દસ ટકાની ખોટ ગઈ તો સમગ્ર રીતે નફો કે ખોટ શોધો હવે પહેલી ભેંસ માટે વિચારીએ આપણે પહેલી ભેંસ માટે તો પેલી ભેંસની વેચાણ કિંમત કેટલી વીસ હજાર રૂપિયા અને નફો પાંચ ટકા તો આપણે ધારીએ ધારો કે ભેંસની ખરીદ કિંમત સો રૂપિયા અને એના પર પાંચ ટકાનો નફો પાંચ ટકાનો નફો થાય ત્યારે તેની વેચાણ કિંમત તો કે પાંચ ટકાનો નફો થાય એટલે એકસો પાંચ રૂપિયા મેં વેચ્યો વેચ્યું મેં કીધું હતું સોના પાંચ ટકા કેટલા રૂપિયા થાય પાંચ તો એની વેચાણ કિંમત એકસો પાંચ તો એકસો પાંચ રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત સો રૂપિયા તો અહીંયા વેચાણ કિંમત વીસ હજાર રૂપિયા છે વીસ હજાર રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત બરાબર કેટલા તો ત્યારે ખરીદ કિંમત કેટલી થાય તો કે વીસ હજાર એને ગુણ્યા સો છેદમાં એકસો ને પાંચ વીસ હજાર એને ગુણ્યા સો છેદમાં એકસો તો છેદ ઉડાડીએ તો એકવીસ પંચા અને વીસ પંચા તો બે દુ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ને એક મિંડું બીજું છેદમાં એકવીસ ટોટલ એની વેચાણ કિંમત વીસ હજાર રૂપિયા હોય ત્યારે એની ખરીદી કિંમત કેટલી તો કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ ચાર લાખના છેદમાં એકવીસ હવે એ જ રીતના આપણે વિચારીએ બીજી ભેંસ માટે બીજી ભેંસ માટે એની પણ વેચાણ કિંમત કેટલી વીસ હજાર અને એમાં ગઈ ખોટ ખોટ કેટલાની ગઈ તો કે દસ ટકાની ખોટ ગઈ દસ ટકાની તો એમાં પણ આ જ રીતના ખોટ ગઈ દસ ટકાની એટલે કે ધારો કે ભેંસની ખરીદ કિંમત સો રૂપિયા દસ ટકાની ખોટ થાય ત્યારે એની વેચાણ કિંમત કેટલી થાય દસ ટકાની ખોટ થાય ત્યારે એની વેચાણ કિંમત થશે નેવ રૂપિયા હવે તમે ત્રિરાશી મૂકી દેવાની શું તો કે નેવ રૂપિયા વેચાણ કિંમત હતી હોય ત્યારે ખરીદ કિંમત કેટલી નેવ રૂપિયાની વેચાણ કિંમત હોય ત્યારે એની ખરીદ કિંમત સો રૂપિયા વીસ હજાર રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત કેટલી તો કે એના બરાબર વીસ હજાર એને ગુણ્યા સો છેદમાં નેવ વીસ હજાર અને ગુણ્યા સો છેદમાં મીંડું મીંડું કેન્સલ તો બે લાખ છેદમાં નવ હવે કુલ વેચાણ કિંમત કેટલી થશે કુલ વેચાણ કિંમત તો કે એક ભેંસના વીસ બીજી ભેંસના વીસ એટલે ટોટલ કુલ વેચાણ કિંમત થશે ચાલીસ હજાર અને કુલ ખરીદ કિંમત ખરીદ કિંમતો કે એક ભેંસની ખરીદી કિંમત છે ચાર લાખના છેદમાં એકવીસ દસ હજાર લાખ વત્તા સોરી આ વૃપ આપો એટલે લસા આવશે ત્રેસઠ કેટલો લસા આવશે ત્રેસો અહીંયા ત્રેસઠ લસા આવશે એટલે એકવીસ તરી ત્રેસઠ તો એને આને ત્રણ વડે ગુણવા પડશે તો બાર લાખ પ્લસ નવ સત્તા ત્રેસઠ અને આને સાત વડે ગુણવા પડશે એટલે એ મળશે તમને ચૌદ લાખ ટોટલ તમને મળશે છવ્વીસ લાખ ચૌદ ને બાર છવ્વીસ છવ્વીસ લાખના છેદમાં ત્રેસઠ આટલા રૂપિયા એટલે એના બરાબર એકતાલીસ હજાર બસો ઓગણસીતેર પોઈન્ટ ચોર્યાશે હવે જો ખરીદ કિંમત ચાલીસ હજારની વેચાણ કિંમત એકતાલીસ હજાર ખરીદ કિંમત સોરી ખરીદ કિંમત એકતાલીસ હજારને વેચાણ કિંમત ચાલીસ હજાર તો અહીંયા જશે ખોટ તો ખોટ કેટલી જશે તો કે ખરીદ કિંમત એકતાલીસ હજાર બસો ઓગણસી ચોરાસી માઇનસ ચાલીસ હજાર કેટલી ખોટી ચોરાસી રૂપિયાની ખોટ જશે આ વિડીયો ખાસ સમજવા જેવો છે એક થી વધુ વખત જોજો રિપીટ અને રિવિઝન કરજો ત્યારે તમને આ વ્યવસ્થિત રીતે સમજાશે ફરીથી એકવાર સમજાવું છું પાંચ ટકાનો નફો થાય ત્યારે વેચાણ કિંમત એકસો પાંચ થાય તો એકસો પાંચે ખરીદ કિંમત શો તો બે હજાર કેટલી પેલા ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત 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 એ એ જ જ મૂળ મૂળ તો એકની મળી છેદમાં છે બીજની શોધવાની બંનેનો કરવાનો સરવાળો પછી ક્યુ વધારે જો વેચાણ કિંમત વધુ હોય મૂળ કિંમત કરતા તો નફો થાય અહીંયા વેચાણ કિંમત ઓછી છે અને મૂળ કિંમત વધારે છે આ મૂળ કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે આ એની વેચાણ કિંમત તો વેચાણ કિંમત ઓછી અને મૂળ કિંમત વધારે તેથી ખોટ જાય તો ખોટ કેટલી તો કે બારસો ને ઓગણ સિત્તેર પોઈન્ટ ચોરાશી રૂપિયાની ખોટ જશે તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ બાકીનો અભ્યાસક્રમ આગલા વિડીયોની અંદર કરશું થેન્ક યુ જય ભારત જય હિન્દ